નમસ્કાર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે વિડીયોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ગાંધીનગર દ્વારા જે મિત્રો પ્રશ્ન બેંકે એકમ કસોટીનું આયોજન થવાનું છે તેમાં આપણે આજનો વિષય સામાજિક વિજ્ઞાનનો રહેવાનો છે તો મિત્રો સામાજિક વિજ્ઞાનનો મિત્રો આપણે સંપૂર્ણ પેપર સોલ્યુશન જોવાના છે અને મિત્રો આ એક મોડલ પેપર છે એની પણ તમારે નોંધ લેવાની રહેશે ધોરણ દસ છે મિત્રો ધોરણ દસ પછી આપણે જોઈએ તો કુલ ગુણ હશે પચીસ તારખી મિત્રો આપણે જોઈએ એકવીસ નો બે હજાર ત્રેવીસ અને આપણો જોઈએ સમય રહેશે એક કલાક તો મિત્રો આપણે પેપર સોલ્યુશન હવે સ્ટાર્ટ કરી દઈએ તો પહેલું છે નીચેના વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો તો એમાં પહેલું છે મિત્રો પહેલું છે મિત્રો નાલંદામાંથી મળી આવેલ બુદ્ધની તામ્રમૂર્તિની ઊંચાઈ કેટલી છે તો બુદ્ધની મિત્રો તામ્રમૂર્તિની ઊંચાઈ કેટલી છે તેમાં આપણો આન્સર હશે મિત્રો કેટલી છે મિત્રો અઢાર ફૂટ ઊંચાઈ છે આન્સર આપણો રહેશે એમાં અઢાર ફૂટ ઊંચાઈ છે કેટલી છે મિત્રો અઢાર ફૂટ ઊંચાઈ રહેશે કેટલી અઢાર ફૂટ ઊંચાઈ રહેશે પછી મિત્રો બીજા નંબરનું છે ગુપ્તયુગના કયા ખગોળશાસ્ત્રીએ સાબિત કર્યું હતું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તો એમાં આપણો આન્સર રહેશે મિત્રોના આર્યભટ્ટ આર્યભટ્ટ આપણા પ્રથમ ઉપગ્રહનું નામ પણ હતું મિત્રો અને આપણે જોઈએ તો ગુપ્તયુગના ખગોળશાસ્ત્રી હતા એ સાબિત કર્યું હતું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તો એમાં આપણો આન્સર રહેશે મિત્રો આર્યભટ્ટ શું આન્સર રહેશે મિત્રો આર્યભટ્ટ આગળના ક્વેશ્ચન જોઈ લઈએ મિત્રો હવે કયું વિજ્ઞાન પ્રયોગાત્મક વિજ્ઞાન છે તો રસાયણ વિજ્ઞાન પ્રયોગાત્મક વિજ્ઞાન છે આપણે જોઈતો હજે આપણે જોઈ તો જેના આગાર્જુન હતા મિત્રો એના દ્વારા આપણે જોઈ તો શું કરવામાં આવ્યું હતું તો પારાને ભસ્મ કરવાની પદ્ધતિ વિકસાવવામાં આવી હતી મિત્રો અને ઉપયોગ કરવાનો મિત્રો રસાયણ તરીકે ચોથા નંબરનું છે મિત્રો પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત કયો છે તો પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત કયો છે તો એમ આપણો આન્સર છે મિત્રો વૃષ્ટિ વૃષ્ટિ છે આપણે જોઈએ તો એ વૃષ્ટિ છે આપણે જોઈએ તો એ જળ સંશોધનનો મુખ્ય સ્ત્રોત છે પાંચમા નંબરનું છે ભારતના કયા રાજ્યમાં તેના સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં સૌથી ઓછું સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે તો ભારતના કયા રાજ્યમાં તેના સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં સૌથી ઓછું સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે તો એમાં આપણો આન્સર હશે સી મિઝોરમ શું આન્સર હશે મિત્રો મિઝોરમ રહેશે છઠ્ઠા નંબરનું છે તમિલનાડુમાં કઈ નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ આવેલો છે તો તમિલનાડુમાં કાવેરી નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ આવેલો છે કયો મિત્રો કાવેરી નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ આવેલો છે મિત્રો આન્સર આવ્યો છે મિત્રો કાવેરી મિત્રો આગળનો ક્વેશ્ચન જોઈએ મિત્રો ભારતમાં ગરીબાઈનું સૌથી ઊંચું પ્રમાણ કયા રાજ્યમાં છે તો ભારતમાં સૌથી વધારે આપણે જોઈએ તો ગરીબાઈનું સૌથી ઊંચું રાજ્ય પ્રમાણ મિત્રો તો મિત્રો આમાં થોડીક મિસ્ટેક થઈ જશે આ ક્વેશ્ચનમાં તો મિત્રો આ તમે સુધાર લેજો મિત્રો હું ફરીથી જણાવી દઈશ આઠમા નંબરનો છે આપણા આયોજનની સૌથી નબળી કડી કઈ છે તો આપણા આયોજનની સૌથી નબળી કડી કઈ છે તો બેરોજગારીની સમસ્યા એ આપણે જોઈએ તો આપણા આયોજનની સૌથી નબળી કડી છે બેકાર વ્યક્તિની નોંધણી કરવાનું કાર્ય કોણ કરે છે મિત્રો તો રોજગાર વિનિમય વિનિમય કચેરી કોણ કરે છે રોજગારી વિનિમય કચેરી મિત્રો આપણે જોઈએ તો બેકાર વ્યક્તિની નોંધણી કરવાનું કાર્ય કરે છે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ મિત્રો લાસ્ટ ક્વેશ્ચન છે વિકલ્પવાળો દસ ડિસેમ્બર બે હજાર પંદર સુધીમાં ભારતમાં કેટલા રોજગાર વિનિ કેન્દ્રો હતા તો નવસો સુડતાલીસ જેટલા હતા મિત્રો પછી છે મિત્રો આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે નીચેના જોડકા યોગ્ય રીતે જોડો તો આપણે જોઈએ તો એમાં આ જોડકા જોડવાના રહેશે મિત્રો તમારે તો શાલિહોત્ર તો શાલિહોત્ર મિત્રો કોનું છે તો આમ આપણો જોડકા સાહિત્ય મિત્રો જોડી દઈએ તેમાં પહેલાનો મિત્રો આપણો આન્સર રહેશે શાલીવોત્ર મિત્રો અશ્વશાસ્ત્ર શાસ્ત્ર પછી છે મિત્રો વાઘભટ્ટ છે મિત્રો વાઘ વામભટ્ટને બદલે વાઘભટ્ટ કરી નાખજો મિત્રો તો વાઘભટ્ટ મિત્રો કોનું છે મિત્રો તો વાઘભટ્ટ એ શું કરેલ છે મિત્રો અષ્ટાંગ હૃદય છે તેનું પછી છે મિત્રો ભાસ્કરાચાર્ય તો લીલાવતી ગણિત અને બીજું છે મિત્રો આર્યભટ્ટ તો ગણિત શાસ્ત્રના પિતા એના આન્સર પણ મિત્રો અહીંયા તમને મળી જશે સાહિત્ય જોઈ શકો છો એના આન્સર પણ તમને આ મળી જશે મિત્રો સાહિત્ય મિત્રો જોઈ લો પહેલાનું ડી સાથે બીજાનો સી સાથે ત્રીજાનું એ સાથે અને ચોથાનું બી સાથે તો મિત્રો આપણે આગળ વધી જઈએ પછી મિત્રો બીજા નંબરનું છે આમાં જોઈ તો સરદાર સરોવર યોજના તો સરદાર સરોવર યોજના તો આમાં જોઈએ તો નર્મદા નદી પર છે પછી કડાણા કે વણાક તો એ ક્યાંના ઉપર છે મિત્રો મહીસાગર ઉપર છે પછી ઉકાઈના કાંકરાપણ તાપી નદી ઉપર અને ધરોઈ છે મિત્રો સાબરમતી નદી પર તો સાહિત્ય મિત્રો આવી રીતે જોડી દેવાનું રહેશે મિત્રો એના જવાબ પણ આપેલા છે મિત્રો ઉત્તર મિત્રો તો આવી રીતે સાહિત્ય મિત્રો તમારે જોડી દેવાનો રહેશે પહેલાંનું સી સાથે બીજાનું ઈ સાથે ત્રીજાનું બી સાથે અને ચોથાનું એ સાથે મિત્રો મહત્વપૂર્ણ યોજનાઓ છે મિત્રો બહુતિક યોજનાઓ તો મિત્રો આપણે આગળ વધી જઈએ તો છે મિત્રો નીચેના પ્રશ્નોના જવાબ એક બે વાક્યમાં લખો તો આપણે જોઈએ તો સિંચાઈના મુખ્ય માધ્યમો કેટલા છે કયા કયા તો આપણે જોઈએ તો સિંચાઈના મુખ્ય ત્રણ માધ્યમો છે પહેલું છે કૂવા અને ટ્યુબવેલ બીજું છે નહેરો અને તળાવ તો આપણે જોઈએ તો ત્રણ મુખ્ય માધ્યમો છે પછી છે ભારતમાં નહેરો દ્વારા સિંચાઈ કયા વિસ્તારોમાં થાય છે અને ગરીબી રેખા એટલે શું તો બંને મિત્રો રીડ કરી લ્યો તો મિત્રો લોઝ કરીને વાંચી લેવાનું રહેશે મિત્રો તમે તો મિત્રો તે રીતે બંને ક્વેશ્ચનો મિત્રો તમારે રીડ કરી લેવાના રહેશે આગળનો ક્વેશ્ચન જોઈ લઈએ મિત્રો સાપેક્ષ રીતે ગરીબ હોવું એટલે શું અને પ્રાચીન સમયમાં મેઘાતિથીએ શાની ઓળખ આપી હતી તો આપણે જોઈએ તો મેઘાતિથી શાની ઓળખ આપી હતી તો આપણે જોઈએ તો આવી રીતે તમારે કરવાનું રહેશે સાહિત્ય મિત્રો પોઝ કરીને વાંચી લેવાનું રહેશે તો મિત્રો આપણે આગળ વધી જઈએ નીચેના પ્રશ્નો જવાબ બે ત્રણ વાક્યોમાં આપો તો છે પેલું પેલું છે મિત્રો રસાયણ વિદ્યામાં નાલંદા વિદ્યાપીઠની વિશેષતા જણાવો તો રસાયણ વિદ્યામાં નાલંદા વિદ્યાપીઠની વિશેષતાઓ છે મિત્રો તો પહેલું છે નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુને વનસ્પતિ ઔષધોની સાથે રસાયણ ઔષધો વાપરવાની ભલામણ કરી હતી પારાને ભસ્મ કરીને તેને ઔષધ તરીકે વાપરવાનો પ્રયોગ તેમણે જ ચાલુ કર્યો હોય તેવું મનાય છે નાલંદા વિદ્યાપીઠે રસાયણ વિદ્યાના અભ્યાસ અને સંશોધન માટે પોતાની અલગ રસાયણ શાળા અને ભઠ્ઠીઓ બનાવી હતી સાહિત્ય મિત્રો આવી રીતે આન્સર જોવાનો રહેશે બીજા નંબરનું છે ભારતીય સંસ્કૃતિની વિશેષતા કઈ કઈ છે તો મિત્રો આ વિશેષતાઓ છે તો સાહિત્ય મિત્રો રીડ કરી લો પોઝ કરીને રીડ કરી લો મિત્રો સાહિત્ય તમારે પોઝ કરીને આ મિત્રો વાંચી લેવાનું રહેશે આગળનો ક્વેશ્ચન મિત્રો જોઈ લઈએ જળ સંસાધનની સંકલ્પના સમજાવન દક્ષિણ ભારતમાં તળાવો દ્વારા ખેતી થાય છે શા માટે તો આપણે જોઈએ તો દક્ષિણ ભારતની જમીન સખત અધ અછિદ્રાળુ અને ડુંગરાળુ હોવાથી તેમાં તળાવો બનાવી પાણીને લાંબા સમય સુધી સંઘરી શકાય છે આથી ત્યાં નાના મોટા ઘણા તળાવો બનાવવામાં આવ્યા છે ત્યાં ઊંચાઈથી તળાવોમાંથી નહેરો કાઢી ખેતી માટે સિંચાઈ કરવામાં આવે છે કર્ણાટક આંધ્રપ્રદેશ તેલંગાણા અને તમિલનાડુમાં આ રીતે ઘણી આ રીત ઘણી પ્રચલિત છે મિત્રો સામાન્ય રીતે મિત્રો તમારો આન્સર દેવાનો હોતો હોય છે મિત્રો દેવાનો છે જળ સંસાધનની સંકલ્પના સમજાવો એનો પણ તમારે આન્સર દેવાનો રહેશે તો મિત્રો આપણે આગળ વધી જઈએ હવે તો છે મિત્રો આગળનો ક્વેશ્ચન છે ભારતમાં બેરોજગારી ઘટાડવા માટે શું શું કરવું જોઈએ ચાર ઉપાયો જણાવો તો મિત્રો સારી રીતે આ ઉપાયો જોઈએ અને મિત્રો જો તમારાની પીડીએફ જોઈતી તો મેં તમને સૌ પ્રથમ જણાવી દીધું કે તમને નીચે મિત્રો વેબસાઇટની લિંક મળી જશે ત્યાંથી તમે મેળવી શકશો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અને આપણે તો એક્ઝામ પછીનું પેપર સોલ્યુશન પણ તરત જ કરાવવામાં આવતું હોય છે એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખવી આગળનો ક્વેશ્ચન જોઈએ મિત્રો હવે નીચેના પ્રશ્નોનો જવાબ સ વિસ્તાર લખો તો ગરીબી રેખાની છે જીવતા લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવા માટે સરકારે કરેલ પ્રયાસો જણાવો તો સરકારે કરેલ પ્રયાસો આ મુજબ છે મિત્રો સાહિત્ય જોઈ લો અમે તો રીતે તમારે જોઈ લેવાનું રહેશે મિત્રો પછી છે મિત્રો ભારતના જળ સ્ત્રોત વિશેની માહિતી આપું તો જળ સ્ત્રોત વિશેની માહિતી પણ સાહિત્ય જોઈ લો જે હું બધા જ ક્વેશ્ચન કોલ કરું છું સાહિત્ય મિત્રો તમે જોઈ લેજો પછી આયોજનની ખામીની ગરીબીનું જવાબદાર પરિબળ છે તો એ પણ જોઈ લો પછી વિજ્ઞાન અને ટેકનોલોજીનું મહત્વ દર્શાવો મિત્રો મોસ્ટ ટાઈમ બી છે બોર્ડની એક્ઝામમાં વારાખડીયા મિત્રો પૂછાતો રહેતો હોય છે પછી મિત્રો ટૂંકનો લખો વાસ્તુશાસ્ત્ર તો વાસ્તુશાસ્ત્ર વિશેનો મિત્રો તમે આ જોઈ લો સાહિત્ય તો મિત્રો સાહિત્ય તમારે જોઈ લેવાનો રહેશે મિત્રો મિત્રો બેસ્ટ ઓફ લક તમારી એક્ઝામ માટે મિત્રો સારી તમે પેપર લખજો મિત્રો અને મિત્રો હજી આના મોડલ પેપર આવે એ પણ તમે જોઈ લેવાના રહેશે તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ જય હિન્દ જય ભારત